રાજ્યભરમાં કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન 2 આપવામાં આવ્યું છે। લોકડાઉન 2 નું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર ખડેપગે છે। રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી। તેમણે કહ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ જે વિસ્તારોમાં વધુ છે ત્યાં સર્વેલન્સ વધુ રખાઈ રહ્યું છે। 3 મે સુધી અપાયેલા લોકડાઉનમાં 4 મહાનગરો સિવાય દરેક જિલ્લામાં શરતી છૂટછાટ આપવામાં આવી છે। આ 4 મહાનગરોમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો ચાલુ રાખવામાં આવશે તેવા દુકાનદારો પર કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે કહ્યું કે ગતરોજ રાજ્યમાં લોકડાઉન ભંગના 36 ગુના દાખલ કરવામાં આવ્યા છે। ખુલી મળશે તો પોલીસ દ્વારા દુકાનદાર ઉપર અને ત્યાં આવેલા લોકો એમ બંને ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને પાન મસાલાની દુકાનો, નાસ્તા કે ચા લારીઓ, રેસ્ટોરન્ટ અને વાળંદ જેવી દુકાન જેને બંધ રહેવું જોઈએ તે સુનિશ્ચિત પણ કરવામાં આવશે। ડિટેન કરેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 5,178 વાહનો મુક્ત કરવામાં આવેલ છે। હાલ સુધીમાં કુલ 1,20,128 વાહન મુક્ત કરવામાં આવેલ છે। આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી 9,193 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને 18,214 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 69 ગુનાઓ દાખલ કરીને 75 લોકોની અટકાયત કરવામાં આવેલ છે। આજ સુધીમાં આવા 1,760 ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં 2,713 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે।